ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ અંબા. અંબા કરી લીધો ચા નાસ્તો? ચા નાસ્તો ઓકે. આજના દિવસે પ્રોપર એક વ્લોગ શૂટ નથી થઈ શક્યો, કેમ કે તબિયત થોડીક વીક છે, કળતર જેવું છે અને મોઢું આવી ગયું છે અને ગળું પકડાઈ ગયું છે એ વાતાવરણને લીધે. જ્યારે બી આવી રીતના એટમોસ્ફિયર ચેન્જ થવાનું હોય ત્યારે માંદું પડવાનું જોઈએ મારે એકવાર. અને જસ્ટ હજી અત્યારે આરામ કરીને થોડીક વાર બહાર આવ્યો, ગરમ ગરમ ઘી થાય છે, બા સુગંધ આવે છે. આજે એક તો આગાહી હતી વરસાદની, હજી જોયો કે વરસાદ આવ્યો નથી, અને આજ તો ખાટા ઠોકરાનો પ્રોગ્રામ છે. તમે ખાટા ઠોકરા ખાશો? તમે રાતો સોજા હોય ને પગમાં એટલે કઈ વાંધો નહીં, આખો ચડેલા છે. હાલો થોડીક ટીવી જોઈએ કઈક. સૂરજ કઈ બાજુથી ઉઈગો છે કે અમારે તો આથમે છે એમ કેવું પડશે? મને એમ થયું ટીવી જોઉં, ટીવીની જગ્યા મને એમ થયું કે લાઈને હવે કપડાં ચેન્જ કરીને પાછો નીચે જઈને થોડો ફ્રેશ થાવ. વોકિંગ કરવા આવ્યો છે હું નીચે, થોડોક ફોન કોલ્સ ને શૂટિંગની ડેટ્સ ને બધું કરવાનું હતું, બેઠો તો પછી આ આવીને મને કે હાલો વોકિંગ કરી, તો વોકિંગ કરી જઈએ. તો અમુક આ જેમ કે આ ભાગ છે ને અહીંયા હું જિંદગીમાં પહેલી વાર આવ્યો છું, એટલે જોવા જ લઈ કે અહીંયા તો આ છે. પછી તમે પહેલી વાર આવ્યા ને એટલે અમને તો ખબર જ છે. હું કોઈ દિવસ વોકિંગ કરવા નથી આવ્યો, બોલો ગાર્ડન સુધી આવ્યો તો, પણ આ બાજુનો ભાગ આજે જોયો. સરસ છે ને મોટો સર્વે ચાલે છે, સર્વે ઓકે. હવે દવા લઈ આવી છે મારા હાટું, હમણાં જમીને દવા ખાઈ લઈ એટલે રેડી. અમુક લોકોએ એવા એવા વિડીયોમાં બધી વાતો કરી હતી, ગરમ મગજ છે ને આમ છે ને તેમ છે ને, નાખવાથી આમ થઈ જાય તેમ થઈ જાય ને, શું થયું કેવા ક્યાં ખાટા માપે પિયા. છાશી ખાટી જતી તોય કેટલી કલાક રાખું? 24 કલાક ઉપર. 24 કલાક ઉપર વધારે. અલગ અલગ ટેસ્ટિંગ કરીને ત્રણ થાળી ઉતરી ગઈ છે. આ ગોળ બનાવ્યા છે બા માટે, અને આ બનાવ્યા હતા આમાં આદુ લસણની પેસ્ટ ને બધું નાખીને મારા માટે. અને હવે છેલ્લો ગાણો આવે છે, છેલ્લી જ છે ને. ઓકે, તો હવે મારો મગજ ગરમ નથી એ સાબિત થાય છે ને, ઢોકળા એવા ખાટા ન થયા તો આટલા વરખ કાઢી નાખા ખાટા કરવામાં. એની રીતે કરવા દેવાય, નકર હું તો હવાર ને બોરો નાખું ને અનુભવ બહુ સારો રહ્યો. અને સવારના નાસ્તામાં વઘારીને ઓર મોજ આવશે. ઓડકારે ખાઈ લીધો, આપણું કામ પૂરું થઈ ગયું છે. થોડાક ખાટા ન થયા એમ.
મીડિયમ. તમે નાખો ને જે વસ્તુ બીક લેતી હોય જ અમે હવે બિલાડી ની ચિંતા છે, મારી ચિંતા નથી. હું ખૂણે ફરવાઈ ગઈ આમ થી બિલાડી નીકળી ચોટી ગયો હોત તો મને બિલાડી કોઈ હેમરૂ બિલાડી ખારી થાય ને તો કોક ને ગળે ચૂટી જાય, વિખોડે વિખોડિયા ભરી લે બિલાડી એવી ગાંડી હોય. આપડે કઈ ઓછા જી કોક ને પૂછો બિલાડી કેટલી ડેન્જરસ છે, શું ઇશ્યુ શું છે, બધા ને ગયો અત્યારે મેટર રાખી. એ મેં આની પેલા ના બ્લોગ માં કીધું હતું, મેં બાય ચર્ચા કરી હતી એમ કે બિલાડી અમારા બિલ્ડિંગ માં હળી ગઈ છે. ઇલેવન ટ્વેલ્થ ફ્લોર લગી પહોંચી જઈએ. અત્યારે હું છે ને લિફ્ટ માં આવતી હતી તો મારું જે કોર્નર માં ઉભું રહેવું અને બિલાડી નું આમ થી નીકળવું બહાર જવા કેવી આરામથી. મેં બે વાર આમ શું કર્યું ને જયારે બી ગઈ મળે ગઈ તો એની મેળે ધૂન માં જતી હતી એની, હું બી ગઈ પણ ઈ નો બી ગઈ. એટલે માનવી અમારી સોસાયટી માં એક મેમ્બર એડ થયું છે અને એમાં ખાલી બી કોઈ તો ઈ રિયા ને એક ને જ છે એનાથી. હા મને કોઈ આમ અડે તો મને ચિત્રી ચડે ઉંદરડા કે બિલાડી એવી ચિત્રી ચડે મને. જો ઘણા પ્રેમીઓ હોય કૂતરા ને અડતા હોય બિલાડી ને અડતા હોય, પણ મને આમ ઘોડા ને અડવું હોય તો 10 વાર વિચારું આને અડું કે ન અડું. મને અંદર થી આમ એવું લાગે કે ન પડવું મારે. મોર ટુક માં ઓલી વિચારી બી ગઈ હજી તમને એના જ વિચાર આવે. મારા વિચાર એક વાર એને થયો ને જોવાઈ ગયું કઈ વાંધો ને, કાલ બિલાડી ને બોલાયો જો અહીં રેવા. અમારા બાજુના ઘરમાં જૂના ગીત ચાલુ થઈ ગયા લાગે છે, એટલે એનો મતલબ કે આવી ગયા લાગે છે બાર રૂમ માં. બાવી ગયા છે રૂમ માં બધી દવા બવા પી અને હવે ગુડ નાઈટ. ઓકે એના તને મને સવારે કેમ હું વિચારું કે આના પછી નું ગીધારું આવશે, આના પછી નું ગીધારું આવશે. એટલે હું કાલ મને ફોન કર્યો તો આનંદ કે ધીમું રાખો, તો મેં ન કર્યું. એ કે ધીમું રાહ જોતી હોય રાહ રાહ જો 50 ગીત વયા જઈ ગયા અને હારું આવે ત્યાં હુઈ જાઉં. અત્યારે વઘારાય છે રાતના ઢોકળા, અહીંયા બને છે અમારી ચા. તને શું લાગે છે કે મને કઈ ખબર જ નથી પડતી એમ? આ ડિઝાઇન જ છે એટલે પ્લેન ની એક કમ કરામત હોય માખું બ્લેક ઓશીકું બ્લેક ઓલું બેડ તો પડી જાવ. હે ભગવાન, વિચાર કરો કે મેં આ બેડશીટની બધું છે ને 3 વર્ષ પહેલાં એ આવીને લગ્ન કરીને એની પહેલાં મેં લઈને રાખી હતી, એ હવે એને કાયદી વાપરવામાં કેમકે બેડશીટ બહુ મોટી છે, જોવો તો નીચે સુધી અડે છે અત્યારે એમને. હવે એ અત્યારે જો લગાવે છે બ્લેક મને બહુ ગમે પણ કઈક ડિઝાઇન
ખાડામાં પડી ગયા. આમ જોડે એટલે દેખાય હવે તમારા પગની. પટ્ટા પટ્ટા બદલીને તો કા પછી અંદર નો કરી નાખવાનો ઓછાડ, બાર નો નહીં. સસ્તી નથી આવી. લેડીઝ પણ ભેગી લઈ જવાય ને તમારે, તમારો વાત છે. 3 વર્ષ પેલા લીધેલી છે. હું 5 વર્ષ પહેલાથી તમને મને બ્લેકમેલ કરો છો એમ. હાલો જમવા, હાલો હમણાં જમવા બે વાહ ચાલુ છે. વિડીયો અહીંયા બને છે છાસ. હું અડધો ગ્લાસ જ પીશ, ચાજી નહીં પીવું, શરદી છે ને. શું કહો છો તમે? કાકો ની કામ માં પહેલા આવો ને. હમ ચાલો હવે હું આ વ્લોગને વિરામ આપું છું. વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.